પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલ 20 માછીમારો માદરે વતન પહોંચ્યા છે. વેરાવળ ખાતે મુક્ત થયેલ માછીમારોનું પરિવારજનો સાથે મિલન થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. આ મુક્ત થયેલ માછીમારોમાં ગીર સોમનાથના 19 અને પોરબંદરના 1 માછીમાર માદરે વતન પરત ફર્યા છે, જ્યારે નવા બંદરનો માછીમાર પિતાના નામમાં ભૂલને કારણે છેલ્લા 4 વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ હતો તે મુક્ત થતા પરિવારજનોમાં ખુશીની લહેર છવાઈ હતી. સમુદ્રની જળસીમા પર માછીમારી માટે જતા ભારતીય માછીમારોનું પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરી જેલમાં ધકેલી દેવાય છે, ત્યારે ભારત સરકાર દ્વારા સમયાંતરે પાકિસ્તાનમાંથી માછીમારોને મુક્ત કરાવવા કાર્યવાહી કરવામાં આવે છે, જે અંતર્ગત હાલ પાકિસ્તાન સરકાર દ્વારા 20 જેટલા માછીમારોને મુક્ત કરાયા છે. ફિશરીઝ વિભાગના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 600 જેટલા માછીમાર પૈકી હાલ 20 માછીમારોને પાકિસ્તાન સરકાર મુક્ત કરાવવામાં આવતા હજુ 580 માછીમારો પાકિસ્તાન જેલમાં બંધક છે, જ્યારે મુક્ત કરાયેલ માછીમારોને વાઘા બોર્ડર ખાતેથી ફિશરીઝ વિભાગની ટીમ દ્વારા વેરાવળ ખાતે લાવવામાં આવેલ અને તેમના પરિવારજનોને કબજો સોંપવામાં આવ્યો છે. આમ તો 1 વર્ષ અથવા અમુક ચોક્કસ સમય થતાં પાક જેલમાં કેદ માછીમારોને મુક્ત કરાવવામાં આવતા હોય છે, પરંતુ છેલ્લા 2-3 વર્ષથી કોરોના મહામારી અને ભારત પાકના સંબંધો સારા ન હોવાને લીધે માછીમારોને મુક્ત કરાયા નથી, ત્યારે હજુ પણ અનેક માછીમારો પાક જેલમાં યાતના ભોગવી રહ્યા છે, જેમાંથી છેલ્લા 4 વર્ષથી યાતના ભોગવતા નવા બંદરના માછીમાર બાબુ કરસનના પિતાના નામમાં ભૂલના કારણે ફસાયો હતો. મુક્ત થયેલ માછીમાર બાબુ કરસનના કહેવા પ્રમાણે તેના કાગળો ગુમ કરી દેવાયા હતા, જો કે બાદમાં વતનથી પરિવારજનો દ્વારા દિલ્હી વિદેશ મંત્રાલય સુધી કવાયત કરતા આખરે છુટકારો થયો હતો. અનેક યુવા માછીમારના કહેવા મુજબ હજુ પણ 580 માછીમારો યાતના ભોગવી રહ્યા છે, જે પૈકીના ઘણાની હાલત નાજુક છે. આ તમામ માછીમારોનો પણ વહેલી તકે છુટકારો થાય તે માટે ભારત સરકારે ધ્યાન આપવા વિનંતી કરી છે. પાકિસ્તાન મરીન દ્વારા 1148 ભારતીય ફિશિંગ બોટને પકડી માછીમારોને બંધક બનાવી જેલમાં ધકેલી દેવાય છે, જો કે હજુ પણ 580 માછીમારો પાકિસ્તાનની જેલમાં યાતના વેઠી રહ્યા છે. જે માછીમારોને પાકિસ્તાન દ્વારા છોડવામાં આવ્યા તેમને અહીંયા મત્સ્યોદ્યોગ વિભાગની ટીમ દ્વારા અટારી વાઘા બોર્ડર ઉપરથી રિસીવ કરવામાં આવ્યા 15 તારીખના રોજ. ત્યારબાદ તેમને એ ટ્રેન મારફત બરોડા ખાતે લાવવામાં આવ્યા, ત્યાર ત્યાંથી બસ મારફત તેઓને વેરાવળ ખાતે લાવવામાં આવેલ છે, અને સાથે સાથે કીડીવાવ ખાતે તેમનું જે અલગ અલગ એજન્સીઓ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવી અને ત્યારબાદ એટલે કો વેરાવળ આવશે અને તેમને તેમના સ્વજનોને સુપ્રત કરવામાં આવશે. હાલમાં પાકિસ્તાન જેલમાં કુલ 600 માછીમારો પાકિસ્તાન જેલમાં છે, તે પૈકીમાંથી 20 માછીમારો છૂટીને આવી રહ્યા છે, જેમને વેરાવળ ખાતેથી તેમના સ્વજનોને સોંપવામાં આવી રહ્યા છે. ટોટલ 1148 જેટલી ફિશિંગ બોટો છે એ પાકિસ્તાન કબજા હેઠળ છે. પછી નિઝામુદ્દીનામાં માંગરોળવાળી બોટમાં ધંધો કરતો હતો. 2017માં હું પકડાયો, 2017માં પકડાયો. 27 તારીખે મને ના રાંડી જેલમાં નાખ્યો. 2017માં છે તે અમારા માણસો છૂટી ગયા. 7 જણા અમે હતા, એમાં હું એક કપાઈ ગયો. 2 નામના અમે 2 જણા હતા. પછી અમારા ઘેરથી અહીંથી કાગરિયા બાગરિયાની સગવડ કરી, પછી બધી કાર્યવાહી કરી, પછી છે તે મારું નામ આવ્યું. હમણાં છે તે હું છૂટીને એમ હતું કે અહીંથી ઘડીકમાં થતું નહોતું, બધા એમ કહેતા તારું નામ જ આવતું નથી, પણ અહીંથી આપણી સરકારમાં કાગરિયા જાય, અહીંથી બધી કાર્યવાહી કરે તો મારું નામ ના આવે, ના અમારાથી કંઈ થાય એમ નહોતું. આખી વાતમાં એમ હતું કે 2 નામના હતા, એમાં એક માણસ બીજો વયો ગયો ને, જો એ માણસ બોર્ડર વાળી પાછો આવ્યો, જો એ માણસ ન ઘડે ને એને ન મોકલાવે તો પછી મને નાખી દીધો તો હું નીકળી જાત. 5 સાલથી હું મળ્યો છે, હમણાં ઘરવાળાને સારું લાગે છે. કારણ એમ હતું કે પાકિસ્તાનવાળા જે મેન મારા કાગરિયા હતા, મારું નામ હતું, આ વિઝા પાસપોર્ટ છે તે એ લોકોએ દબી રાખ્યું હતું. પછી ઘરનાને કંઈ ખબર નથી, મને કંઈ ખબર નથી. પછી ઘરના પછી આગળ છે તે વાત કરી, આગળ વાત કરીને પછી લેવાદણી કરીને પછી મારા ભાણા દિલ્હી ગાંધીનગર બધીમાં ધક્કા ખાધા. પછી એકવાર પછી મેરે આવ્યું, પછી મારું આખેલે નામ આવ્યું, પછી હું છૂટીને આવ્યો. હું પાકિસ્તાનની 4 વર્ષથી જેલમાં હતો પાકિસ્તાનથી, ને ભારતની સરકારે અમને 20 માણસોને રિલીઝ કરાવ્યા છે, અને 580 માણસો અજીતા પણ છે, એમાં ઘણા એવા બીમાર પણ છે કે જે મરવાની તૈયારીમાં છે. એને ઇન્ડિયન સરકારને પણ રિક્વેસ્ટ કરીએ કે તેને જલ્દી છે છોડાવે, તે કે એને ઘરે પહોંચી જાય, ભલે પછી અહીંયા આવીને ડેથ થઈ જાય, તાકે ડેથ તો એને મળી શકે, બોડી પણ મળવામાં એને 5-5-6 મહિના થઈ જાય છે. એક રિક્વેસ્ટ છે કે માણસોને છોડાવવાની બને એમ કોશિશ કરે, બસ એટલું જ કે. બાકી અમે બધી ખુશ છે. કોરોનામાં પણ અમારો ખ્યાલ કર્યો હતો, કોરોનામાં અમને વેક્સિન લગાડી હતી, બધાનો ખ્યાલ છે, બાકી કંઈ ટેન્શન નથી.
કોરોનાના કામમાં અમને અલગ અલગ બેહાડતા, રહેવાનું ખાવાનું પીવાનું બધી જગ્યા રાખીને રેખા, બાકી રહેતા હતા બધી હારે જ. વેક્સિન બે લાગેલા હતા એનું કાર્ડ પણ અમારી પાસે છે. સ્વજનમાં મારા મામાજી થાય, એની આગળ પાછળ કોઈ દોડવાવાળું નથી, એકના એક જ છે એ લોકો પણ બરાબર. ને એ જે નિઝામુદ્દીન બોટમાં હતા ત્યારે એના ખલાસીઓ તમામ છૂટી ગયા. એ છૂટ્યા પછી બે ત્રણ વાર ટાપ છૂટી ગયો, પછી અમે ધક્કા ખૂબ ખાધા. એના બોટ માલિક પાસે ગયા, કસ્ટમમાં જાણ કરી, રાજકીય લેવલમાં બધીમાં મળ્યા, પણ કોઈ એનો નિકાલ નહોતો મળતો. ને ટપાલમાં ભાઈ એવું કહેતો હતો કે મારા નામમાં મિસ્ટેક છે બરાબર. પછી પાછા નિઝામુદ્દીન બોટવાળા માલિક પાસે જઈ ને તમામ બોટના કાગળિયા ફાઇલ આખી બનાવી ને આખા પાંચ ઓલામાં આપી, પાંચે પાંચ આપણા રાજ્યના ઓલામાં આપી બરાબર, મામલતદારમાં, તાલુકામાં, કસ્ટમ ઓફિસમાં, ફિશરીઝમાં. પછી પાછા છેવટે અમે ગાંધીનગર ગયા રાજકીયના સહારે બરાબર. ગાંધીનગર જઈને ડાયરેક્ટ શિવાલયમાં ને બધીમાં અમે ફાઇલો પહોંચાડી ને પછી છેવટે જાતે પાંચ પાંચ વર્ષના વાણા વીટી ગયા. પછી મારા મામાનો આખરે વારો આવી ગયો ને એનું ઓરિજિનલ નામ ના પહોંચી ગયું, ના એના નામમાં કંઈ ફેરફાર થયો હતો એવી વાત અમને મળી. એવું લાગે છે એના નાના નાના બચ્ચા છે ત્યારે બહુ ખુશી મજામાં ઠેકડા નાખે છે બરાબર, કે મારા પપ્પા આવી ગયા. એ લોકોએ તો બધાએ એને પત્નીએ તો હોશ ઉડી ગયા હતા કે ના બહુ બીમાર હતો ને આવું હતું ને તેવું હતું ને મરી ગયો છે એવી અમને વાત મળી હતી. ત્યારે તો ઘરમાં બહુ કેટલા દિવસ સુધી રુદન ને હેરાન પરેશાન થઈ ગયા હતા. સરકારનો ખૂબ ખૂબ મોટો આભાર કે આપણા લોકોને આવી રીતના છોડાવે છે ને હજી બાકી રહેલા છે તે વહેલી તકે એના પરત એના વતન ઘરે આવી જાય એવી અમારી મોટી લાગણી છે. ભરતસિંહ જાદવ, લાઈવ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.